વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થતાં 17 જેટલા આઈપીએસ અધિકારીઓ તેમાં હાજર રહ્યા છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે, પરંતુ આ વખતે રાજ્ય પોલીસ વડાએ નવી પ્રથા શરૂ કરી છે અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે. આજરોજ પોલીસ કમિશનર વડોદરાની કચેરીમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા 3-4 માસથી આ મંથલી ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા ચાલુ કરવામાં આવી છે અને મને ગુજરાત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં મોટા ભાગે દરેક વિષયો ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે. આજની ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆતમાં જ દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન પણ આપી છે, કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3-4 ચુનૌતીઓ આવી હતી. ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ, ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંદોબસ્ત, તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાની અલગ અલગ એકમોની કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કરી છે તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં, ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે. એ આંકડો મારી પાસે છે. દાખલા તરીકે આપણે ખૂનની વાત કરીએ તો ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાઓનો ઘટાડો થયા છે, અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 64 ગુનાઓનો ઘટાડો થયા છે, શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 231 ગુનાઓના ઘટાડો થયા છે, મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં 4,287 ગુનાઓનો ઘટાડો થયા છે, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ 313 ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યું છે. પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ 43 ગુનાઓનો ઘટાડો થયા છે. લૂંટ અને ડકવાઈટી, ધાડ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ઘટાડો થયા છે. એટ્રોસિટીના કેસીસમાં પણ 32 ગુનામાં ઘટાડો થયો છે. પરંતુ આ જે આંકડાકીય માહિતી છે અને આ જે ગુનાઓના જે ઘટ્યા છે એ મેં તમને જે સાજા કરી છે માહિતી, સંપૂર્ણ
ક્રાઇમ કોન્ફરન્સમાં આ આંકડાકીય માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એ વાત પર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે. આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્ત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનું આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમને ઘટાડવાની પ્રિવેન્શન અને ડિટેક્શનની બાબત હોય એમાં આપણને સારી સફળતા મળતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીને સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસણી કરે છે, અને આ વાર્ષિક તપાસણી દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ પ્રકારના લોકો પ્રયત્ન કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી આજે પોલીસ સ્ટેશનની જે વાર્ષિક તપાસણી છે એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે, અને ખાસ પોલીસ અધિક્ષક જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો ત્યાં ઓછામાં ઓછા 3-4 દિવસ રોકાય, નાઇટ હોલ્ડ ત્યાં કરે. ફક્ત ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો પોલીસ અધિક્ષકો દ્વારા ગુજરાત પોલીસના અલગ અલગ એકમોના આશરે ફક્ત એક જ મહિનામાં 60 પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શન્સ કરવામાં આવ્યું, અને આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષકો દ્વારા 130 નાઇટ હોલ્ટ્સ બહાર કરવામાં આવ્યું, અને આ નાઇટ હોલ્ટ દરમિયાન સ્થાનિક આગેવાનો સાથેની મિટિંગ, આઉટપોસ્ટના આગેવાનો સાથેની મિટિંગ, સ્થાનિક લોકો સાથેનું મિટિંગ, પરિચય, એ બધી પ્રક્રિયા પણ થતી હોય છે. એટલે ગુનામાં જે ઘટાડો થઈ રહ્યા છે એ પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયત્નના કારણે કદાચ આ આપણને સફળતા મળી છે. એની સાથે સાથે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યના 3000થી વધુ ગામડાઓની વિઝિટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લેવામાં આવી.